તાજેતરમાં સુરત શહેરમાં ફેનિલ ગોયાણી નામના વ્યક્તિએ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યા કરી દીધી હતી, જે બાદ સમગ્ર પંથકમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ હત્યા બાદ હવે સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેનિલે હત્યા કરવા જતા અગાઉ પોતાના મિત્ર સાથે વાતચીત પણ કરી હતી અને તેના મિત્રએ તેને આવું ન કરવા માટે પણ સમજાવ્યો હતો. શું વાતચીત કરી હતી ફેનિલે? આપ ખુદ સાંભળો. મને મારવાની ટ્રાય કરે છે. એક વાર મોટા વરસા બેઠો તો ત્યાંથી મને મારવા આવ્યો. દોસ્તાર હતો ને, મને એન પપ્પા કે એન ભાઈઓ, એન પપ્પા નથી એન કાકા છે, એન કાકા એન કુવા અને એન મામા ત્રણ છે. તો મને વાહે થી મારવા આવ્યા, ઈ ન ઈ નથી આવતા, બીજાને મોકલે છે. આપણને તો ખબર પડી જાય કે નહીં કે કોણ આવે છે. પછી એક વાર મોટા વરસ વીઆઈપીએસથી જતો હતો ને, ત્યારે ગાડી ભટકાડવાની કરી છે એને. આવું એને ત્રણ થી ચાર વાર કરેલું છે. તો હવે હું એને ઘરે જાઉં છું ઓલીના, અને એને પતાવીને હું દવા પી જાઉં. એને પતાવીને શું છે? મારી વાહે પડી ગયા છે. તું ક્યાં છો અત્યારે? હું અત્યારે બહાર છું. મોટા વાળા છે કેપિટલ ફાર્મ આવ્યો? ના ના, મારે કામ છે, પૈસા જે કરવું એ કરજો પહેલા. મારી પાસે રૂબરૂ પણ મારથી હોય એમ નથી. હું કરવા બસ એમ. મેં તું ક્યાં છો અત્યારે? ઘરે છો કે? નહીં હું ઘરે નથી. ઘરે વાત નો થાય. તું એને ઘરે જઈને શું કરી? હું એને માર નાખે બસ, બીજું મારે કઈ નથી જોતું. શું કરવા? મારી વાહે પડી ગયા છે. તો એ પણ સોલ્યુશન થઈ જાય ને, આપણે શું કરવા? કોઈનું ઓલું કરવું જોવે. એને કેટલી વાર કીધું? અને એને તે દિવસે વાહે થી ઘા કર્યો. રેડી તારા પપ્પાને કીધું? મારા પપ્પાને મેં કહ્યું આવડું આવું કરે છે. નહીં એ મેં નક્કી દો. તો એ તારે કઈ નથી કરવાની, એમ બધા પતાવી દેવું. તું શું વેધી શાંતિ રાખ, કાલ આંજો તારા પર મળ લો. ના ના, હું કેવાનો નથી. હવે સાંભળે, એમાં એવું છે, એને પછી વધી જાય ને ખોટું. ઈ કે તમે ઈ કાઈ નો થાય, આ થાય તો પછી હું વધી જાય તને ખબર છે? પાછળ બધા કેટલા હેરાન થાય તને ખબર છે? પણ બધી વસ્તુના સોલ્યુશન હોય, બરોબર? ઉતાવળો કોઈ ડિસિઝન, આપણે શું કરો? આપણી લાઈફ બગાડવી છે? બગાડી તો નથી, કાંઈ જ થયું નથી. બધું એ બધું ઓકે જ છે. તું છે ને શાંતિ રહે, ઘરે રહે બેદી. તો આનું કાલ તારો પણ મળી લે. તારે કઈ કરવા જ નથી અત્યારે. ક્યાં ઉભો છો? હું બહાર છું. તું ઘરે વહી જા, બરોબર? હું નથી જવાનો. હું કરવા નથી જવાનું પણ બસ એમ. હવે હું માર્યા વગર નથી રહેવાનો એને. પણ એને તારું શું કરી? મને એમ કે છોકરી એને એને એમ નહી. એક વસ્તુ છે, હવે જો હું કઈ એની પાસે નથી ગયો રેડી. મારી પાસે સામેથી આવે છે, પછી એની માથે ભીણ પડી તો એને નામ નાખી દીધું મારું, અને મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો. તો એને બધી મેસેજ કરીને ઈ રીતે વાત કરીને પછી સ્ક્રીનશોટ પાડીને આખા પછી તે દિવસે મેસેજમાં શું છે? મેસેજમાં શું છે કે મને? એ તો બહુ લાંબુ છે, મને નથી ખબર. એને બતાવ્યું તું તે દી મને સીધો લાફો માર્યો ને. તો તે દિવસે મેં એને સીધો હું મારવા જ મળ્યો હતો, બીજી કઈ વાત જ નહોતી. મારવાનું નહીં. હવે હવે હું કોઈનું નહીં માનું, બસ એને મારી નાખે હું મરી જવાનો. તું એને કેમ મારીશ? અરે હું તો ગમે એમ મારી લઈ, અને ઘરે જઈને હું માર નાખે. પણ એના મન તારામાં ફરક હું એમ કે તું મને? પણ ભલે ન હોય ફરક, અત્યાર સુધી મેં ફરક રાખ્યો તો, પણ હવે એને ન રાખ્યો. પણ એનથી ઈ તારી લાઈફ છે? ઈ લાઈફ નથી, પણ મારે બહાર જવું ને તોય મારી જતી નાખે. એટલે ઈ પણ તારું સોલ્યુશન થઈ જાય ને, તું સમજતો કેમ નથી? તું કરાવી દે. તું બેસી ઘરમાં બેસી શકીશ કે નહીં બેસી શકીશ?
માં કહું તો જો મે કીધું એ તું કે તું ઘર માં બે દિવસ બે એટલું માનવાન છે તને નથી મારવાનું મે તને હું કેમ ફોન કર્યો મે તને તું મને હોમ મારે ફોન કરજે બે દિવસ ઘર માં બે કાઈ નહીં રહેવા દેવ તું તો જેવી રીતે આપણે ઓડિયો ક્લિપમાં સાંભળ્યું કે ફેનિલ જે છે તે પોતાના મિત્ર સાથે વાતચીત કરે છે અને તેનો મિત્ર પણ તેને આવું ન કરવા માટે સમજાવે છે છતાં પણ ફેનિલ માન્યો નહીં અને હાલમાં સોશિયલ મીડિયામાં આ ક્લિપ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે જો કે ગુજરાત તક સત્તાવાર રીતે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું પરંતુ લોકો સોશિયલ મીડિયામાં ફેનિલ ગોયાણીના તેના મિત્ર સાથે વાતચીત થઈ હોવાની ઓડિયો ક્લિપના નામે હાલમાં આ ક્લિપને વાયરલ કરી રહ્યા છે સુરતથી ગુજરાત તક માટે સંજયસિંહ રાઠોડ નહેવા